બોલો સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી નારાયણ મુનિદેવની જય સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા શ્રી સ્વામિનારાયણ મંદિર કુબેરનગરના રજત જયંતિ મહોત્સવના વક્તાપદે પદે થઈ શ્રીમદ્ ભાગવત ગ્રંથની કથાનું શ્રવણ કરાવતા એવા પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી આ મહોત્સવના આયોજક પ્રેરક એવા પૂજ્યપાદ વિષ્ણુ પ્રકાશ સ્વામી ગુરુકુલથી પધારેલ પૂજ્યપાદ ધર્મવલ્લભદાસજી સ્વામી રામપુરા મંદિરના કોઠારી સ્વામી અન્ય સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો યજમાનો વ્હાલા ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ પૂજ્યપાધ અથાણાવાળા સ્વામીની સ્વામીએ વાત કરી કે સ્વામી જમાડતા બહુ જમાડતા બો એમ સ્વામી ભજન પણ ખૂબ કરતા અને એનામાં જે સરળ પ્રકૃતિ હતી સ્વામી કહેતા હતા એમ કે રોજ મિષ્ટાન તો જોઈ જોઈને જોઈ જ તેમ આ ગુરુને રોજ મિષ્ટાન જોઈ એટલે બહુ ગુરુએ જમાડ્યા છે ભજન કર્યું ખૂબ છે અને ભજન કરાવ્યું પણ ખૂબ છે પૂજ્યપાદ હરિપ્રકાશ સ્વામી અમે બધા સાથે ભણતા બેંગ્લોરમાં ગુરુનો પત્ર એમના ઉપર આવતો તો ગુરુ એમ કહેતા કે તમે બધા ભણો છો એટલે જાજી નહીં પણ રોજની હો માળા ફેરવજો જોઈ કે ગુરુ એમ કે જોકે હો તો નહીં ફરતી ઉપર તે દી એમ ગુરુ કહેતા કે ભણો છો ઝાઝું નહીં પણ રોજની સો માળા ફેરોજો અને સ્વામીએ ભજનની ખૂબ મોટી ધૂણી ધખાવી અને આ કુબેરનગર મંદિરમાં એવા પૂજ્યપાદ સ્વામી એમણે આ દેવો પધરાવ્યા અને આ દેવો આજે ખૂબ મોટી પ્રતાપ એમનો ફેલાઈ રહ્યો છે અને આજે પચીસ વર્ષના થયા પૂજ્યપાદ હરિપ્રકાશ સ્વામીનો મને ગુણ બહુ ગમ્યો કે આજે તુલસીનું વિતરણ અહીંથી થઈ રહ્યું છે નવ હજાર તુલસીના રોપાઓ ઘરે ઘરે જાશે અમારે હમણાં આર એસ એસ સંઘવાળા સમરસતાનો કાર્યક્રમ કરે છે તો આવ્યા હતા તો મને કે આ બધું સમરસતા સમાજમાં થાવી જોઈએ મેં કીધું અમે તો ભરપૂર મહેનત કરીએ છીએ અમારા કોઈ પણ મંદિરમાં કોઈ પણ જ્ઞાતિનો માણા આવે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમે એમ નથી પૂછતા તું કઈ જ્ઞાતિનો છો હરેક જ્ઞાતિના લોકો મંદિરમાં પ્રવેશ કરે છે સ્વામિનારાયણ સંપ્રદાયના જમણવાર ગમે ત્યાં હોય કોઈ એમ નહીં પૂછતું કે ભાઈ તું કઈ જ્ઞાતિનો છો હરેક જ્ઞાતિના લોકો જમવા માટે સમરસતાનું સૌથી મોટું કામ તો આજથી બસો વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને શરૂ કર્યું હતું કે સગરામ વાઘરીની ઘરે જઈને રાત રોકાણા હતા સ્વામિનારાયણ ભગવાને બધી જ જ્ઞાતિના લોકોને અપનાવ્યા હતા બધા જ જ્ઞાતિના લોકોને સ્વામિનારાયણ ભગવાન પોતાના સત્સંગી બનાવતા હતા અને આજ કુબેરનગર દ્વારા ખૂબ મોટો આ ઉત્સવ ચાલી રહ્યો છે કથા પણ ખૂબ ચાલી રહી છે પ્રસંગ સરસ મજાનો આવ્યો પુતનાનો ખાસ કરીને પુતના હતી રાક્ષસી પણ સુંદરીનું રૂપ લઈને આવી હતી એટલે આ બાબતમાં તમે બધા જાળવા જાજો કારણ કે અંતરથી રાક્ષસી હોય અને ઉપરથી સુંદરીનું રૂપ ધારણ કરે એટલે આ સમાજમાં આપણે બધાએ બહુ સાવધાન રહેવું ખાલી પૂતના જ નહીં પૂતનાના પતિઓ પણ એવા હોય છે કે ઉપરથી બહુ સારા લાગે અને અંદરથી માણસ બહુ મોળો હોય એટલે પાર્ટનર કરવામાં ધ્યાન રાખવું મિત્ર કરવામાં ધ્યાન રાખવું વેવાય કરવામાંય ધ્યાન રાખવું અરે અમારે યજમાન કરવામાંય ધ્યાન રાખવું પડે હા એમાંય તે ઘણીવાર પૂતના નીકળે એટલે આ અત્યારે એવો સમાનો આવી ગયો હાળાને પૈસા ઓછીના દેવામાં ધ્યાન રાખજો ને બૂથ ઈડોઈ મારશે હવે એટલે આમાં કંઈ ભરોસો હવે કોઈનો કર્યા જેવો નથી એટલે પોતનાની કથામાંથી એક જ વાત શીખ્યા છે બધા મોહિત થઈ ગયા પોતનામાં જેટલી નારીઓ હતી બધી પુરુષો તો મોહિત થાય પણ નારીઓ પણ મોહિત થવા લાગી એવું સુંદરીનું રૂપ ધારણ કરીને પૂતના આવેલી યશોદાએ પણ એ ન પૂછ્યું કે તું કોણ છો અને ક્યાંથી આવ્યો છો ઘરમાં આવી ગઈ ત્યાં સુધી કાંઈ પૂછ્યું જ નહીં પણ કૃષ્ણ ભગવાન એક ઓળખી ગયા કે આ ભલે ઉપરથી ગમે એટલી રૂપાળી દેખાય પણ આ ભીતરથી કાળી છે આ આ આ આ આ વ્હાઇટ નાણું નથી આવડું આ બ્લેક નાણું છે આઈએન ખબર પડી ગઈ એટલે ભગવાને પહેલેથી જ ઓળખી ગયા બીજું કોઈ ઓળખી ન શક્યું એટલે આ સમાજમાં આપણે બધાને આવા માણસોથી બહુ સાવધાન રહેવું અમારી પૂજ્યપાદ હરિપ્રકાશ સ્વામી અમારી સાથે ઘણું બેંગ્લોરમાં વિદ્યાભ્યાસમાં સાથે હતા બહુ સરળ પ્રકૃતિ છે આજની આગવી શૈલીથી કથા વાર્તા દ્વારા સત્સંગનું સમાજનું ખૂબ સારું પોષણ કરે છે આપ સર્વે લોકો એમને બધા જાણો છો કુબેરનગર વિસ્તારમાં પૂજ્યપાદ વિષ્ણુસ્વામી પૂજ્ય હરિપ્રકાશ સ્વામી બધાએ ખૂબ સારું યુવાનોનું ઘડતર કર્યું છે અને સ્વામિનારાયણ સંપ્રદાયની બહુ મોટી સેવા જે વડતાલના સુવર્ણ આપણા શિખરો એના દ્વારા પૂજ્ય સંતોએ બહુ મોટી સેવા કરી છે અને આ બધા જીવ આમ જોઈએ ને તો પૂજ્યપાદ અથાણાવાળા સ્વામી એમના સંસ્કારો એટલે વડતાલના જીવ થઈ અને વડતાલ માટે ખૂબ સારી મહેનત કરે છે તો એકવાર આ સમગ્ર મંડળને આપણે તાળીઓથી વધાવીએ એટલું કંઈ મારી વાણીને વિરામ જય સ્વામિનારાયણ